સુરતમાં મહારાજ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. શ્રીનાથજી અને મહાપ્રભુજીનું અપમાન કર્યું હોવાથી વૈષ્ણવ સંપ્રદાયમાં રોષ જોવા મળ્યો હતો. બોમ્બે માર્કેટ નંદલાલ હવેલી પર મોટી સંખ્યામાં વૈષ્ણવો એકઠા થઈ લોકોએ પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. વૈષ્ણવોનો આક્ષેપ છે કે ફિલ્મમાં શ્રીનાથજી અને મહાપ્રભુજી વિશે ખૂબ જ બીભત્સ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેને લઈ વૈષ્ણવોએ વિરોધ કરી ધર્મ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમજ આ મામલે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિમલભાઈ ફળદુ એના માટે આવ્યા છીએ કે એક ઓટીટી પ્લેટફોર્મ પર એક મહારાજ કરીને ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તે મહારાજ નોવેલ ઉપરથી લખવામાં આવેલી છે. તેમાં અમારા પ્રાણપ્રિય એવા ઠાકોરજી અને વલ્લભાચાર્યજીને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે. એનો અમે તદ્દનપણે અમારી લાગણીને ખોટ થઈ છે. એ ફિલ્મ નોવેલ ઉપર લખવામાં આવેલી છે અને નોવેલમાં એનો બીભત્સ વર્ણન છે. અને એ ફિલ્મ એ લોકોએ એના માટે એનો પ્રોમો પણ નથી આપ્યો, ટીઝર પણ નથી આપ્યું, કોઈ ટ્રેલર નથી આપ્યું. એનું કારણ છે કે એમને ખબર છે કે આગળ જઈને વિરોધ થવાનો છે, એટલે એને બંધખાને વિરોધ ઓટીટી પ્લેટફોર્મ પર એને રિલીઝ કરે. એનું કારણ છે કે 14 તારીખે અમે એક કેસ દાયર કર્યો છે. પીએલ ઓલરેડી દાખલ થઈ ચૂકી છે, તો એ પીએલનો આજે 2 તારીખ અમને આપવામાં આવી છે ત્યારે આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે. મૂળ પુસ્તક લખેલું છે સૌરભ શાહ, મુંબઈથી એક લેખક છે, એણે લખેલું છે. 1862માં એક મહારાજ લાયબિલિટી કેસ થયો તેના પર. મહારાજ લાયબિલિટી કેસમાં એક વૈષ્ણવ સમાજના સંપ્રદાયના એક આચાર્ય થઈ ગયા યદુનાથજી, તેના પર એને આવો એક કેસ કરેલો હતો. અને ત્યારે એના પર પોતાનો દ્વેષભાવ જે હતો પુષ્ટિ માર્ગ પ્રત્યે, એના માટે એને ફસાવવા માટે કેસ કરવામાં આવ્યો હતો. મહારાજે લાયબિલિટી કેસમાં ત્યારે બ્રિટિશ રાજ્ય હતું અને અમારા મહારાજ શ્રી એ વખતે તાત્યા તોપે અને જે લક્ષ્મીબાઈનું જે લજપતરાયનું જે આંદોલન ચાલતું તેમાં એ સક્રિય હતા. એના માટે બ્રિટિશરો આમના વિરોધમાં હતા અને કરશનદાસ મૂળજી પોતે પુષ્ટિ માર્ગનો વિરોધી હતો. એના માટે આ એક ષડયંત્ર કરવામાં આવ્યું હતું. જો માંગ નહીં સંતોષાય તો અત્યાર સુધી હિન્દુ કોમને સહિષ્ણુ ગણવામાં આવી છે, અસહિષ્ણુતા પર અમે જઈશું અને આ રોષ ઉગ્ર બનશે એવી અમે ચીમકી આપીએ છીએ.